રક્ષાબંધનનો તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચેના અમર પ્રેમનું પ્રતીક છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આ દિવસે બહેનો પૂજા કરે છે અને તેમના ભાઈઓના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમના સ્વાસ્થ્ય અને જીવનમાં સફળતા માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને દરેક સમયે રક્ષણ અને મદદ કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનો તહેવાર ક્યારે અને કેવી રીતે શરૂ થયો તે જોઈએ તો આ તહેવાર સતયુગમાં શરૂ થયો હતો અને માતા લક્ષ્મીએ રાજા બલિને રક્ષાસૂત્ર બાંધીને આ પરંપરાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય પ્રજ્ઞયજ્ઞમાં શિશુપાલે શ્રી કૃષ્ણનો અપમાન કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને પોતાના સુદર્શન ચક્રથી વધ કર્યો, પરંતુ સુદર્શન ચક્ર પરત ફરતા કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પલ્લો શ્રી કૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે આ રક્ષાસૂત્રને પૂર્ણ કરશે. જ્યારે કૌરવો દ્વારા દ્રૌપદીનું ચિરહરણ કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીનું વસ્ત્ર ધારણ કરીને તેમનું સ્વમાન બચાવ્યું હતું. શ્રાવણ પૂનમનો દિવસ હતો ત્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંગળી પર સાડીનું પલ્લું બાંધ્યું હતું. આ પરંપરા મુજબ જૂનાગઢ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ કેદીઓના બહેનોએ રાખડી બાંધ ભાઈને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનની રક્ષા માટે આજના દિવસે ભાઈ વચન આપે છે અને બહેન ભાઈની રક્ષા માટે કવચ સ્વરૂપે રાખડી બાંધે છે. જૂનાગઢ જિલ્લામાં કેદીઓ પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તેવા ઊંડા હેતુથી જેલ વિભાગમાં દર વર્ષે ખાસ આયોજન કરવામાં આવે છે. મારું નામ કાજલ દિનેશ માલમ છે. હું ધરેથી મારા ભાઈને જૂનાગઢ જેલની અંદર રાખડી બાંધવા આવી છું. આજ પવિત્ર શ્રાવણ મહિનો રક્ષાબંધનનો દિવસ છે. બધી બહેનો રાખડી બાંધે પણ જેલની સંસ્થા એટલી સારી છે એટલે ભાઈને બેન રાખડી બાંધવા આવે છે. એ લોકોએ અમને અંદર જવા દીધી. ખૂબથી અમે આનંદથી અમે મારા ભાઈને મારા વીરને રાખડી બાંધી છે. એ લોકોએ ધન્યવાદ દેવો પડે એમ તમને આજે રાખડી બાંધવા દીધી. હરેક બેન ભાઈને રાખડી બાંધવા આવે છે. આજે તમને કેવું લાગે છે? આજે બહુ ઉત્સવ સારો છે. આજે બહુ મારા વીરને જોઈને અમને બહુ આનંદ થયો છે એમ. આ વર્ષે પણ જેલમાં કેદીઓને તેઓની બહેન રાખડી બાંધી આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકે અને કોઈ ભાઈનો હાથ સૂનો ન રહી જાય તે હેતુથી રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ શકે તેવું આયોજન કરાયું હતું. કોઈ પણ વ્યક્તિ જન્મથી ગુનેગાર હોતો નથી. કાયદા વિરુદ્ધ કરેલ કાર્યના કારણે વ્યક્તિ જેલના સળિયા પાછળ ધકેલાય છે, પરંતુ ગુનેગાર બન્યા બાદ તે સારા માર્ગે વળીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ સારું જીવન જીવી શકે તેવા હેતુથી જેલ વિભાગ સતત અનેક કામગીરી કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટે કરતું હોય છે. જ્યારે જૂનાગઢ જેલ વિભાગ દ્વારા જેલમાં કેદીઓ માટે રક્ષાબંધન પર્વની ઉજવણી માટેની અધિકારીઓ તથા સ્ટાફ તરફથી રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં અમે બધા 500 થી 600 બંધીજન ભાઈઓના કુટુંબ પરિવારો તરફથી એના ફેમિલીમાં બહેનો અહીંયા આવી અને રક્ષાબંધન કાર્યક્રમ બહુ સારી રીતે ઉજવાયેલ છે અને હર સાલ બંધીજન ભાઈઓ માટે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એ માટે હું જેલ પ્રશાસન જૂનાગઢ જિલ્લા જેલ પ્રશાસનને ધન્યવાદ આપું. બહુ આનંદનો દિવસ છે અને આજે જે આનંદનો દિવસ છે કુટુંબ બધાના બહેનો અને ભાઈઓ બધા આજે પવિત્ર દિવસે મળી શક્યા છે. તેવામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે વહેલી સવારથી જેલમાં બંધ ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. રાખડી બાંધતી વખતે ભાવ વિભોર બની હતી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. મારું નામ હેતુવાળા, જેલ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ. આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારશ્રી
અને અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડૉક્ટર રાવ સાહેબના સૂચના અને માર્ગદર્શન અન્વયે માનવી અભિગમ દાખવી અને જૂનાગઢ જિલ્લા જેલના તમામ બંદીવાનોને તેમની બહેનો દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં જેલ પ્રશાસન દ્વારા વિધિવત રીતે કંકુ ચોખા મીઠાઈની બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવેલ અને આ તહેવારનું ધામધૂમપૂર્વક હિન્દુ મુસ્લિમ તમામ સમાજના બંદીજનો દ્વારા કોમી અખલાસથી આ પ્રસંગની ઉજવણી કરેલ છે. જેલની અંદર કોઈ પણ આરોપી આવે એટલે કોઈ હાઈ પ્રોફાઇલ હોતા જ નથી, બધા સામાન્ય કેદીઓની જેમ જ, અન્ય નોર્મલ કેદીની જેમ જ પોતાની બહેનો આવી અને બંદીવાનોને રક્ષા બાંધે એ રીતના જ તમામ કેદીઓએ રક્ષાબંધનની ઉજવણી કરેલ છે.